જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ માસનો આજે બીજો દિવસ એટલે કે સુદ બીજ, કથાનો બીજો અધ્યાય અને વાર્તા વગર દીકરે વહુ. ભગવાન પૂર્ણ પુરુષોત્તમનો અતિ પ્રિય માસ એટલે પુરુષોત્તમ માસ. ભગવાન કૃષ્ણએ પોતે આ માસને પોતાનું નામ આપ્યું છે. આપણે તેને અધિક માસ પણ કહીએ છીએ. આ પુરુષોત્તમ માસમાં કથા, વાર્તા, પૂજન, ઉપવાસ અને વાર્તાનું મહાત્મ્ય અનોખું છે. તો આવો આ માસનું મહાત્મ્ય, કથા અને તેની પૂજન વિધિ વિશે જાણીએ. ધ્યાયન નવ ઘનશ્યામ દ્વિમુખમ મુરલીધરમ લસત પીતપટમ રમ્યમ સરાધમ પુરુષોત્તમમ. શ્રી પુરુષોત્તમ માસની કથા, અધ્યાય બીજો, નારદજીનો પ્રશ્ન. સુત પુરાણીના આ વચનો સાંભળી બધા ઋષિમુનિઓ તેમને ધન્યવાદ આપવા લાગ્યા. કથા કહેવામાં કુશળ એવા મહાન જ્ઞાની સુત પુરાણી પાસે પોતાને કથા સાંભળવાની મળશે એમ જાણીને તેઓ ઘણા ખુશ થયા. સૌનક મુનિ બોલ્યા, શ્રી વ્યાસ મુનિના આપ શિષ્ય છો, તેમની પાસેથી આપે સાંભળેલ કોઈ હરિકથા અમને કહો, જેનાથી અમારું ચિત્ત પવિત્ર અને પ્રસન્ન બને. આથી સુત પુરાણી બોલ્યા કે હે મુનિશ્રેષ્ઠો, તમે ઉત્તમ હોવા છતાં મને ભગવત કથા કહેવાનું કહો છો, તો મેં શ્રી વ્યાસજીના મુખેથી જે સાંભળ્યું છે તે મારી સમજણ મુજબ કહું છું. તેમણે કથાનો આરંભ કરતા કહ્યું, બ્રહ્માજીના પુત્ર નારદજી અલકનંદા ગંગાજીના કિનારે આવેલા બદ્રીનારાયણ આશ્રમમાં પધાર્યા અને નારાયણને નમસ્કાર કરીને કહેવા લાગ્યા, આપ સત્ય સ્વરૂપ અને કૃપાનિધિ છો. આ સત્યના પ્રતાપે આપ જગતનું પાલન પોષણ કરી રહ્યા છો. આપ સાક્ષાત નારાયણ હોવા છતાં તપશ્ચર્યા કરી મૃત્યુલોકના માનવીઓને બોધ આપો છો, પરંતુ હજુ તેમને બોધ લાગ્યો હોય તેમ લાગતું નથી. હું મૃત્યુલોકથી આવું છું. ત્યાં મેં બધા માનવીઓને મોહમાયામાં ફસાયેલા અને અસત્ય બોલતા જોયા છે, તો આપ કોઈ કથા કે વ્રત સંભળાવો કે જેથી મૃત્યુલોક મનુષ્યલોકના સર્વ માનવોનું કલ્યાણ થાય. નારદજીના આવા વચન સાંભળી ભગવાન નારાયણ જગતને પવિત્ર કરે એવી કલ્યાણકારી કથા કહેવા લાગ્યા. હે નારદ, વૃંદાવનવાસી ગોપીજન વલ્લભ, ભગવાન શ્રી કૃષ્ણની પવિત્ર લીલાઓનું શ્રવણ કરવાથી સંસાર અને આત્માના બધા દુઃખો કષ્ટો દૂર થાય છે. હું તમને પુરુષોત્તમ ભગવાનની પવિત્ર કથા કહી સંભળાવું છું, તે તો સાંભળ. આ પુરુષોત્તમ માસની કથા સાંભળવાથી માનવીના દુઃખ, દારિદ્ર અને સાંસારિક સંતાપો નષ્ટ થઈ જાય છે અને તે મોક્ષનો અધિકારી બને છે. આથી નારદે તેમને પૂછ્યું, હે પ્રભુ, આ પુરુષોત્તમ માસ કયો માસ છે? તેનું મહાત્મ્ય શું છે? તેના અધિષ્ઠાતા દેવ કોણ છે? આ બધી બાબત વિસ્તારપૂર્વક મને કહો. સુત પુરાણીએ કહ્યું, હે મુનિશ્રેષ્ઠો, નારદનું આ નિવેદન સાંભળીને ભગવાન નારાયણે કહ્યું, હે નારદ, પુરુષોત્તમ એ એક મહિનાનું નામ છે. તેના અધિષ્ઠાતા પુરુષોત્તમ ભગવાન હોવાથી આ માસનું નામ પુરુષોત્તમ માસ પાડ્યું છે. આ માસમાં વ્રત, તપ અને દાન કરવાથી પુરુષોત્તમ ભગવાન સંતુષ્ટ થઈ અનંત ફળ આપે છે. નારદજી વધુ માહિતી મેળવવાના હેતુથી આગળ પૂછે છે કે કયા મહિનાને પુરુષોત્તમ માસ કહેવામાં આવે છે? આ માસમાં વ્રત, તપ અને ઉપવાસ કેવી રીતે કરવા? આ વ્રત કરનારને શું ફળ મળે? જગતમાં દુઃખોનો પાર નથી. હું તેમાંથી તેઓને શાંતિને દિલાસો મળે તેવો સરળ ઉપાય સૂચવવા વિનંતી કરું છું. સુત પુરાણી બોલ્યા, હે મુનિશ્રેષ્ઠો, નારદજીની આ વિનંતી સાંભળીને ભગવાન નારાયણે મૃત્યુલોકના માનવીઓ ઉપર કૃપા કરીને પવિત્ર પુરુષોત્તમ માસના મહાત્મ્યની કથા કહેવી શરૂ કરી. તે કથા જ તમારી સમક્ષ હું રજૂ કરીશ. શ્રી બૃહદ નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો નારદજીનો પ્રશ્ન નામનો બીજો અધ્યાય સંપૂર્ણ. તો ચાલો હવે આજની બીજા દિવસની વાર્તા સાંભળીએ. જય શ્રી કૃષ્ણ.
વગર દીકરે વહુ. બ્રાહ્મણ અને બ્રાહ્મણી હતા. ધર્મ ધ્યાનમાં બહુ આસ્થાવાળા હતા. ઘરમાં પૂંજી પૈસા ઠીક હતા, પણ ભગવાને વાપરનાર આપ્યો નહોતો. પથ્થર એટલા દેવ કર્યા, પણ પુત્રનું મોઢું ન ભાળ્યું તે ન જ ભાળ્યું. એવામાં એકવાર પુરુષોત્તમ માસ આવવાની તૈયારી હતી. બ્રાહ્મણી મનમાં અફસોસ કરે છે, અરે રે, દીકરો હોત તો કેવું સારું. દીકરો હોત તો વહુ હોત, અને વહુ હોત તો નિરાંતે અધિક માસ રહેવાત. વહુ આખો મહિનો રાંધી ખવરાવત, અને અમે બંને માણસ તૈયાર ભાણે એક ટાણું જમી બાકીનો સમય દેવદર્શન, કથા વાર્તા અને સ્મરણ કીર્તન કરી ભવનું ભાથું બાંધવામાં કાઢત. આવો વિચાર આવતા જ બ્રાહ્મણીએ તો પોતાના પતિ આગળ હઠ લીધી કે ગમે તે કરીને વહુ લાવો. બ્રાહ્મણ હસતો હસતો કહેવા લાગ્યો, ગાંડી, વગર દીકરે ક્યાં વહુ આવતી હશે? બ્રાહ્મણી રડતી રડતી બોલી, આવે તોય લાવો અને ન આવે તોય લાવો. બ્રાહ્મણીનો અત્યંત વલોપાત જોઈ બ્રાહ્મણ તો સોના મહોરોનો ખડિયો ભરીને ચાલી નીકળ્યો. મનમાં વિચાર કર્યો કે સોના મહોરોનો ખડિયો દેખીને કોઈ વિપ્ર લલચાઈ જાય તો દીકરો કાશીએ ભણવા ગયો છે અને અમારે પુરુષોત્તમ માસમાં વહુની ખાસ જરૂર છે, એમ સમજાવી કોઈની કન્યા લઈ આવું. છેવટ પુરુષોત્તમ મહિના પૂરતી રહેશે તો એ સંતોષ માનશું. આ પ્રમાણે વિચાર કરતો અને વિભુને સમર્તો બ્રાહ્મણ કેટલા ગામડાને અંતે એક નાનકડા ગામની ભાગોળે આવી પહોંચ્યો. ગામની ભાગોળે ગામની કેટલીક કુમારિકાઓ રમતી હતી. તેઓ રેતીના કુબા એટલે કે ઘર બનાવી મોટેથી બોલતી હતી કે અમારા કુબા ભાંગશે એનું ઘર ભાંગશે. એવામાં આ બ્રાહ્મણનો જ પગ અજાણતા એક કુબા ઉપર પડ્યો અને એક છોકરીનો કુબો ભાંગી ગયો. બધી છોકરીઓ આ વૃદ્ધ માણસને ગાળો દેવા માંડી. ત્યાં તો એક બીજી છોકરી સત્તાવાહી અવાજે કહેવા લાગી, એક અજાણ્યા અને વૃદ્ધ માણસના પગ વડે ભૂલથી તમારો રેતીનો કુબો ભંગાઈ ગયો, તેમાં આટલું બધું બોલો છો, તે તમને શરમ નથી આવતી? અજાણ્યા માણસને તો ઘેર લઈ જઈ આવકાર આપવો જોઈએ, તેને બદલે ગાળો આપો છો? રેતીનું ઘર તો ફરી થશે, પણ આપેલી ગાળો દીધી ન દીધી થશે? આવું બોલવાથી બહારના માણસો ઉલટું આપણા ગામની કિંમત કરી જાય. છોકરાઓ કદાચ ગમે તેવું બોલે તો પાલવે, પણ આપણે છોકરીઓ તો ખૂબ જ ઓછા બોલા અને મીઠા બોલા થવું જોઈએ. ચાલો સૌ અજાણ્યા અતિથિની માફી માંગો. આ બાળા ગામની બાળાઓની સરદાર જેવી હતી. તેની આજ્ઞા થતાં જ સૌ છોકરીઓ બે હાથ જોડીને બોલી ઉઠી, માફ કરો, માફ કરો, અજાણ્યા અતિથિ અમને માફ કરો. બ્રાહ્મણ આ બાળા ઉપર ખૂબ ખુશ થયો. તેના હાથમાં મુઠ્ઠી ભરીને સોનામહોર મૂકતો બ્રાહ્મણ પૂછવા લાગ્યો, બેટા, આ ગામમાં કોઈ બ્રાહ્મણનું ઘર છે? બાળા એકદમ બોલી ઉઠી, અમે બ્રાહ્મણ જ છીએ, ચાલો અમારે ઘેર. બ્રાહ્મણ તો રાજી થતો તેના ઘેર ગયો. તેના પિતાએ આવકાર આપ્યો. રાત્રે જમી પરવારી બ્રાહ્મણે વાત મૂકી, મારો દીકરો કાશીએ ભણવા ગયો છે, તે થોડા મહિનામાં જ પાછો આવવાનો છે, પણ નજીકમાં જ પુરુષોત્તમ મહિનો આવતો હોવાથી અમારી સેવા કરે એવી કન્યા કોઈ મળે તો હું શોધવા નીકળ્યો છું. આ ખડીઓ ભરીને સોનામહોર આપી મારે કન્યા લેવી છે. એકનો એક છોકરો છે, દીકરીને કોઈ વાતનું દુઃખ નથી, ફક્ત અત્યારે વગર મુહૂર્તે તમારે કન્યા આપવાની છે. બ્રાહ્મણની વૃદ્ધાવસ્થા, વાતચીત કરવાની સ્વાભાવિકતા અને સોના મહોરના આકર્ષણથી આ દીકરીનો બાપ લોભાઈ ગયો. એણે તો સોના મહોરો લઈને ત્રણ ફેરા પોથી સાથે ફેરવી, ચોથો ફેરો મુરતિયા સાથે બાકી રાખી કન્યાને બ્રાહ્મણની સાથે વળાવી દીધી. બ્રાહ્મણ કન્યાને લઈને ઘેર આવ્યો. તેની સ્ત્રી તો રાજી રાજી થઈ ગઈ, વહુના વારણા લીધા. વહુ પણ સાસુને પગે પડી અને સાસુ સસરાની સેવા ચાકરી કરવા માંડી. એમ કરતા કરતા પુરુષોત્તમ માસ આવી પહોંચ્યો. બંને વૃદ્ધ બ્રાહ્મણ બ્રાહ્મણી તો પુરુષોત્તમ મહિનો નાહવા લાગ્યા. સ્નાન, દાન, જપ, ઉપવાસ, એકટાણા, કથા, વાર્તા વગેરે ધર્મકાર્ય કરવા લાગ્યા. હવે આ બ્રાહ્મણ બ્રાહ્મણી જ્યારે બહાર જાય ત્યારે વહુને અંદરથી કમાળ બંધ કરવાનું સૂચવતા જાય.
વળી બહારથી પોતે પણ સાંકળ લગાવતા જાય. કારણ એ હતું કે જો વહુ કોઈ આડોશી પાડોશીના સંસર્ગમાં આવે તો વહુ જાણી જાય કે મારા સાસુ સસરા તો વાંજિયા છે અને વગર દીકરે વહુ તરીકે મને લાવ્યા છે. હવે એકવાર એવું બન્યું કે ઘરમાં દેવતા બુજાઈ ગયો. સાસુ સસરા નાઈ ધોઈને દેવદર્શન કરીને આવે ત્યારે રસોઈ તૈયાર રાખવા માટે દેવતા વિના શું કરવું તેની વહુને મૂંઝવણ થવા લાગી. જૂના વખતમાં દીવાસળીની શોધ થયેલી ન હોવાથી સૌ પોતપોતાના ઘરમાં અગ્નિ બુજાવવા દેતા જ નહીં. નવો અગ્નિ પ્રગટાવવો બહુ અઘરો પડતો. આખરે સમયસર રસોઈ નહીં થાય તો સાસુ વડશે. એ બીકે કમાંડ ખોલી વહુ એક પાડોશણને ત્યાં દેવતા લેવા ગઈ. સ્ત્રી સહજ સ્વભાવ મુજબ પેલી પાડોશણ બાઈએ પૂછ્યું કે તમે આ ગોરાણીના સુસગા થાઓ, તમારે એ શું થાય? એટલે પેલી વહુએ કહ્યું કે કેમ એમ બોલો છો, એ તો મારા સાસુ સસરા છે અને હું એમના દીકરાની વહુ છું. પાડોશણે કહ્યું, હે શું બોલી, તું એમના દીકરાની વહુ છે? એમને તો દીકરો જ ક્યાં છે, એ તો વાંજિયા છે. વહુ તો હેબતાઈ ગઈ, દેવતા લીધા વગર જ ઘેર આવી. પછી રોષમાં રૂઠી અને રસોડામાં સૂતી. જમવા વખતે સાસુ સસરા ઘરે આવ્યા. રસોઈને બદલે વહુ તો સૂતા છે, સાસુએ કારણ પૂછ્યું. પણ વહુ કંઈ જવાબ દેતા નથી. મોઢા પરના દેખાવ પરથી સાસુ સમજી ગયા કે કહો કે ન કહો પણ આજ કંઈક વિપરીત બીના બની છે, કાં તો વહુને ખબર પડી ગઈ લાગે છે. પછી વહુને ઘણું સમજાવી પણ વહુએ ખુલાસો ન કર્યો. આથી આજે સાસુએ જ રસોઈ કરવાનું નક્કી કર્યું. પણ જોયું તો ચૂલામાં દેવતા જ ન મળે. સાસુને વહેમ આવી ગયો કે આ દેવતાની જ મોકાણ મંડાઈ લાગે છે. તેણે વહુને પૂછ્યું કે તું ક્યાંય દેવતા લેવા ગઈ હતી? વહુ એનો જવાબ પણ ન આપ્યો. છેવટે બહુ જ સમજાવી ત્યારે ગુસ્સામાં રડતા રડતા વહુ કહેવા લાગી, તમારે દીકરો જ ક્યાં છે, તે મને લાવ્યા છો? કોકની છોકરીને કૂવામાં નાખતા તમને શરમ ના આવી? બસ હવે તો મને મારા મા બાપને ત્યાં જ મૂકવા આવો, નહીં તો હું ભૂખી તરસી મારો દેહ પાડી દઈશ. આમ કહી વહુએ ધ્રુસકીને ધ્રુસકે રડવા માંડ્યું. સાસુએ વહુને ઘણું સમજાવી કે દીકરો કાશીએ ગયો છે અને આ અધિક વૈશાખ માસ ઉતરતા જ બીજા વૈશાખમાં એ આવી પહોંચશે, તો તું માની જા. જો બીજા વૈશાખમાં એ ન આવે તો તું સમજજે કે અમારે દીકરો નથી, પછી અમે તને તારા બાપને ત્યાં મૂકી જઈશું. ભલી થઈને આ પુરુષોત્તમ મહિના સુધી તો ધીરજ રાખ. આ પ્રમાણે ગભરાયેલા સાસુ સસરા જ્યારે ખૂબ કરઘર્યા ત્યારે વહુ જરા કૂણા પડ્યા. માંડમાંડ ઊઠીને કામ કરવા લાગ્યા પણ કામમાં ચિત્ત ચોંટતું નથી. રસોઈ બરાબર રંધાતી નથી, વાસણ કપડાં બરાબર ધોવાતા નથી અને ઘરની સાફ સૂફીમાં પણ જરાય ધ્યાન રહેતું નથી. પેલી બ્રાહ્મણી તો રોજ પુરુષોત્તમ ભગવાનને પ્રાર્થના કરે છે, હે મારા વહલાજી, તમે મારી સહાય કરજો, વૃદ્ધાવસ્થામાં અમારી આબરૂ જાળવજો, તમારી સેવાને સ્મરણ કરવા વગર દીકરે કોકની દીકરી તો લાવ્યા છીએ પણ હવે આબરૂ રહે તેવું લાગતું નથી. હે પ્રભુ, અમને તો કંઈ સૂઝતું નથી પણ અમારી નિષ્ઠા સામું જોજો અને આવી દેવી જેવી વહુના દિલમાં કંઈક પ્રેરણા કરજો કે વગર દીકરે જ તે અહીં રહી જાય. બિચારી ભોળા દિલની બ્રાહ્મણીને ખબર નથી કે વગર દીકરે ક્યાંય વહુ દેખી છે. બે ત્રણ દિવસ આમને આમ વીતી ગયા. બ્રાહ્મણીએ વિચાર કર્યો કે ઘરમાં લક્ષ્મી અને વૈભવ ઘણો છે તો ઘરના બધા ઓરડાની ચાવીઓને સોંપી દઉં કે જેથી અફસોસમાં બેઠી હોય તો બધા ઓરડા જોઈને રાજી થાય. વળી આટલી બધી રિયાસત જોઈને તેનું મન કદાચ માની પણ જાય. આમ ધારીને સાસુએ બધા ઓરડાની ચાવીઓ વહુના હાથમાં આપવા માંડી. પણ વહુએ તો ચાવીઓ ફગાવી દીધી. પછી સાસુએ એક યુક્તિ ખોળી કાઢી. તેણે વિચાર કર્યો કે જે વસ્તુની ના કહેવામાં આવે તે કરવાનું વધારે મન થાય, એ માનવીનો કુદરતી સ્વભાવ છે અને તેમાંય સ્ત્રીઓનો તો ખાસ સ્વભાવ.
કે જો તેમને કહેવામાં આવે કે અમુક વાત કોઈને કહેશો નહીં તો એ વાત કહ્યા વિના એમનાથી રહેવાય જ નહીં. એટલે સાસુએ ચાવીનો જુડો એક ખીટીએ ભેરવતા કહ્યું, તમારે ઓરડા ન જોવા હોય તો કંઈ નહીં, પણ કદાચ ઈચ્છા થાય તો પહેલા 4 ઓરડા જોજો, છેલ્લો 5મો ઓરડો જોશો નહીં. આમ કહેવા પાછળ એનો હેતુ એ જ હતો કે ના પાડવાથી એની જિજ્ઞાસા વધશે કે લાવને જોઉં અંદર શું હશે, અને એ દ્રષ્ટિએ બધા ઓરડા ઉઘાડીને તે જોશે. બીજે દિવસે સાસુ સસરા નહાવા માટે ગયા. પાછળથી વહુને વિચાર આવ્યો, લાવને બીજા ઓરડા તો ઠીક છે, પણ છેલ્લો 5મો ઓરડો તો જોઈ નાખું. ચાવીઓનો જુડો હાથમાં લેતા વળી વિચાર આવ્યો કે છેલ્લો ઓરડો ક્યાં નાસી જવાનો છે, લાવને પહેલેથી જ દરેક ઓરડા જોવા માંડું. પછી તેણીએ એક પછી એક ઓરડા જોવા માંડ્યા. કોઈમાં અનેક પ્રકારના વસ્ત્રો ભરેલા છે, કોઈમાં જોયું તો હાંડી, તકતા, ઝુમ્મર, કબાટ એવું ફર્નિચર ભરેલું છે. કોઈમાં વળી અનેક પ્રકારના ધાન્ય ભરેલા છે, અને કોઈમાં તો તરહ તરહના વાસણો છે. આ પ્રમાણે ઓરડાની સામગ્રી જોતી જોતી વહુ 5મા ઓરડા પાસે આવી. મનમાં થયું કે આમાં એવું તે શું હશે કે મને તે ઉઘાડવાની ના પાડી છે, જરૂર અંદર કંઈક ગુપ્ત ખજાનો હશે. અને જ્યાં 5મો ઓરડો ઉઘાડ્યો ત્યાં તો આશ્ચર્યજનક દ્રશ્ય નજરે પડ્યું. ઓરડાની અંદર એક તેજસ્વી પુરુષ ઘીના દીવે પુસ્તક વાંચી રહ્યો છે. ચારે બાજુ ગ્રંથોના ઢગલા પડ્યા છે, અને ઢગલા વચ્ચે આ પુરુષ વેદનું અધ્યયન કરી રહેલ છે. બારણું ઉઘાડતા જ અંદરથી તેજસ્વી પુરુષ બોલી ઉઠ્યો, અરે બંધ કરો, બંધ કરો, બારણું બંધ કરો. અધૂરા દિવસોએ બારણું કેમ ઉઘાડ્યું? મારા વ્રત અને અભ્યાસ અધૂરા રહેશે, બારણું ઝટ બંધ કરો. વહુ બે હાથ જોડીને પૂછવા લાગી, આપ કોણ છો? પુરુષે જવાબ આપ્યો, હું આ બ્રાહ્મણનો પુત્ર છું. મને કાશીમાં ભણાવતા ભણાવતા મારા ગુરુને ખબર પડી કે મારી સ્ત્રીએ શંકા કરી છે કે મારા મા બાપને દીકરો જ નથી. આથી પોતાના વિદ્યાબળથી મને એમણે અહીં મોકલી આપ્યો છે. હું અક્ષય તૃતીયાને દિવસે અહીં પ્રગટ થવાનો છું. હવે દ્વાર ઝટ બંધ કરો, ગુરુજી નારાજ થશે. બાઈ આશ્ચર્યથી બોલી, હે, તમે એમના પુત્ર છો? શું તમારી વાત સાચી છે? અને એ સાચી હોય તો હું જ તમારી પત્ની છું. પણ મને એક પાડોશણે કહ્યું કે તેમને તો દીકરો જ નથી. આથી મને ખૂબ જ શંકા આવી હતી, અને હજી પણ એ શંકા મટી નથી. ત્યાં તમોએ આ વાત કહી, હવે મારે શું કરવું? પેલા તેજસ્વી પુરુષે જવાબ આપ્યો, હે સ્ત્રી, અખાત્રીજને દિવસે જ મારા અને તારા લગ્ન થશે. તું હવે ચિંતા છોડી આનંદથી માતા પિતાની સેવા કરજે, અને આ માસ પૂરો થાય એટલે બા બાપુજીને કહેજે કે તમે ત્રીજને દિવસે માંડવો બંધાવી ચોરી વગેરે લગ્નની સામગ્રી તૈયાર રાખજો. ગામ આખાને માંડવામાં પધારવાનું આમંત્રણ આપજો. ઢોલ પડઘમ ને શરણાઈ વગડાવજો. બરાબર અક્ષય તૃતીયાને દિવસે સાંજે ગોધૂલે વેળાએ હું માયરામાં મંડપમાં હાજર થઈશ. મા બાપ કદાચ ન માને તો પણ તું હઠ લઈને આ પ્રમાણે તૈયારી કરાવજે, પછી હું આવીને તારી સાથે લગ્ન કરીશ. આટલું સાંભળતા સાંભળતા તો કમાળ આપોઆપ બંધ થઈ ગયા. ભોળી સ્ત્રીને હવે શંકા ટળી ગઈ, અફસોસ મટી ગયો અને આનંદ ઉભરાઈ રહ્યો. સમય થયો એટલે સાસુ સસરા તો નાઈ ધોઈ કથા વાર્તા સાંભળી ઘરે આવ્યા. આજ તો વહુને ઘણો જ હરખ છે, રસોઈ પણ સુંદર બનાવી છે, પીરસણ પણ પ્રેમથી કરે છે, આગ્રહ કરી કરીને જમાડે છે. સાસુ સમજ્યા કે ઘરની લક્ષ્મી અને વૈભવ જોઈ વહુ ખુશ થયા છે. તેમને બિચારાને ખબર નથી કે ખરી વસ્તુ શું બની છે. ખરું તો ખુદ પુરુષોત્તમ ભગવાનનો અંશ જ દીકરો થઈને પોતાના ભોળા ભક્તોની લાજ રાખવા આવ્યા છે. વહુએ પણ ઠેઠ સુધી વાત ન કરી,
છેલ્લે દિવસે બહુ જ ભક્તિભાવથી બ્રાહ્મણ બ્રાહ્મણીએ પુરુષોત્તમ ભગવાનનું વ્રત ઉજવ્યું. પછી બે હાથ જોડી પ્રભુને વારંવાર વિનંવા લાગ્યા, હે પ્રભુ, આવી જગદંબા જેવી કન્યા ચાલી જશે અને અમારી ફજેતી થશે, અમારું ઘરડે ઘડ પણ મોત બગડશે. તમારો મહિનો નિરાંતથી નાહવાની લાલચમાં આવું કરતા તો કર્યું, પણ હવે મારી લાજ તમારે હાથ હરી સંભાળજો રે, એમ વારંવાર અશ્રુભીની આંખે સ્તુતિ કરવા લાગ્યા. તેમને બિચારાને ખબર નથી કે ભોળાના ભગવાન લાજ રાખવા ક્યારના એમનો દીકરો બનીને આવી ગયા છે. ત્રીજનો દિવસ ઉગ્યો એટલે વહુએ કહ્યું, આજે તમારો દીકરો આવવાનો છે અને સાંજે ગોધૂલી વખતે મારી સાથે પરણવાનું મુહૂર્ત છે, માટે જલ્દી મંડપારોપણ કરી ઢોલ વગડાવી ગામમાં કહેવડાવી દો કે આજે સાંજે સૌ લગ્નમાં પધારજો. સાસુ સસરા તો વહુ સામું તાકી જ રહ્યા. તેમને સમજાયું જ નહીં કે આ તો વહુ બોલે છે કે બકે છે. છેવટે વહુએ જ્યારે પાંચમા ઓરડાની વાત કરી ત્યારે પણ માન્યામાં તો ન જ આવ્યું. છતાં વહુએ હઠ કરી એટલે સાસુ સસરાએ વિચાર કર્યો કે વહુના રાજીપાને ખાતર પણ તેની ઈચ્છા પ્રમાણે કરવું. આમે આપણો વરઘોડો તો થવાનો જ છે, તો કાં તો છોકરાનો વરઘોડો ચડે છે અને કાં તો આપણે વરઘોડે એટલે કે હાસ્યપાત્ર ચડીએ છીએ. જે થવાનું હશે તે થશે, એમ માનીને વહુની ઈચ્છા પ્રમાણે કરવામાં આવ્યું. ગામમાં પણ કહેવડાવી દીધું કે આજે ગૌર મહારાજનો દીકરો કાશીએથી ભણીને આવવાનો છે અને વગર દીકરે લાવેલી વહુ સાથે સાંજે તેના લગ્ન થવાના છે. ગામમાં ખબર પડતા જ બધા આશ્ચર્યચકિત બની ગયા કે વગર દીકરે દીકરો ક્યાંથી આવશે. આ બાજુ સાંજ પડી છે, ઢોલ ત્રાસા અને શરણાઈઓ વાગી રહી છે. ગામ આખું બ્રાહ્મણને આંગણે જોવા ઉમટ્યું છે અને બ્રાહ્મણ બ્રાહ્મણી પણ પુરુષોત્તમ ભગવાનને સતના ત્રાજવે આવવા વિનવી રહ્યા છે. ત્યાં તો સૌના કાનમાં આકાશવાણી સંભળાઈ કે બ્રાહ્મણ બ્રાહ્મણીના પુરુષોત્તમ માસના સ્નાન દાન અને ધ્યાનના પ્રભાવે પ્રસન્ન થઈને પોતાના જ અંશરૂપી બાળકને પુરુષોત્તમ ભગવાન મોકલી રહ્યા છે. આકાશવાણી બંધ થઈ અને પાંચમા ઓરડાના દ્વાર ફટોફટ ઉઘડી ગયા. અંદરથી 24 વર્ષનો તેજસ્વી બાળ બ્રહ્મચારી, જેણે પીળું પિતાંબર પહેર્યું છે, તે બહાર નીકળ્યો. લોકોએ ગગનભેદી અવાજે પુરુષોત્તમ ભગવાનનો જય જયકાર બોલાવ્યો અને પેલો તેજસ્વી યુવાન મંડપમાં આવી પેલી કન્યાની પાસે બેસી ગયો. સમય વર્તે સાવધાન, શુભ મુહૂર્ત સાવધાન, શુભ લગ્નમ સાવધાન થવા લાગ્યું. આ બાજુ ગામની ગોરીઓએ મંગળ ગીતો ગાવા શરૂ કર્યા. લીપ્યું ને ગુપ્યું મારું આંગણું, પગલાતે પાડવા પધારો, પુરુષોત્તમ ઘેર પધાર્યા, મંડપ રૂડી રીતેથી રચ્યા, બાજટ ઢાળ્યા છે જોડા જોડ, પુરુષોત્તમ ઘેર પધાર્યા, સુંદરીએ 16 શણગારો સજ્યા, માથે મૂક્યો મોતીનો મોળ, પુરુષોત્તમ ઘેર પધાર્યા. રૂમઝૂમ કરતા વહુ મંડપ આવ્યા, આવીને બેઠા તેની માએ, પુરુષોત્તમ ઘેર પધાર્યા. પીળા પિતાંબર વહાલે પહેર્યા, લાલ ચાખડીઓ શોભે પાય, પુરુષોત્તમ ઘેર પધાર્યા. આવીને મંડપમાં બેસી ગયા, વિપ્રો કરે છે મંત્રોચ્ચાર, પુરુષોત્તમ ઘેર પધાર્યા. માતા પિતાને હર્ષ અતિ ઘણો, પડ્યા પુરુષોત્તમ થઈ કુમાર, પુરુષોત્તમ ઘેર પધાર્યા. બસ આ પ્રમાણે વરકન્યાના લગ્ન થઈ ગયા. બ્રાહ્મણ બ્રાહ્મણીને પુરુષોત્તમ ભગવાનના વ્રત ફળ્યા અને વ્રત પ્રભાવે તેમને વહુ દીકરો બંને મળ્યા. ખરેખર પ્રભુની કળા કડી કળાય નહીં તેવી છે. પ્રભુ તેમને ફળ્યા તેવા સહુને ફળજો. જય શ્રી કૃષ્ણ.